એક બાજુ ઉભા આવ્યો હતો. અને યુદ્ધ કરતા જો તમે હારો તો હો ઈશ્વર, અને હો હારો તો તમે ઈશ્વર. આગળ વધેલા હરે વસ્તો કોઈ પંડત ની અંદર આવીને શાંતિથી વળતી જાય. અત્યારે ઘટનાની કોઈ શરૂઆત થાય છે, નવી ચૂંટેલી છે. આચાર્ય મહારાજ ને આવી ગયા છે. જરૂરત નથી ક્યારેય પણ ન થાય,
ઘરનું વાતાવરણ અને મંદિર નું વાતાવરણ એમાં બહુ તફાવત છે. મંદિર ના જે પ્રમાણો છે એ દિવ્ય છે, તેનું વાતાવરણ દિવ્ય છે. મંદિર ની અંદર હંમેશા માટે કોઈ ભગવત વાર્તા કરતા હોય, કોઈ માળા કરતા હોય, કોઈ ભગવાન નું ધ્યાન કરતા હોય, તો એના કારણે એ વાતાવરણ દિવ્ય હોય છે. ઘરનું વાતાવરણ તમે રહેલા તો ઘરમાં એટલે ખ્યાલ હોય, એટલે મંદિર ની આવશ્યકતા એના માટે છે. બીજી બાબત છે, સંત જે એ પરોપકારી છે. તુલસીદાસજી એક સાથી માં કે છે કે સંત સગા હરિજન સગા અંત સમય હે રામ, તુલસી સંસાર ને કિલ ધોર વિશ્રામ. શાંતિ ના તુલસીદાસજી ત્રણ ફળ ગણાવે છે. પ્રથમ નંબર તુલસીદાસજી એમ કે છે કે સંત સગા સદુ કોણ. તુલસીદાસજી કે છે કે સંત સગા હરિજન સગા પરમાત્મા નો ભક્ત હોય એ સગો. અંત સમય હે રામ, અંતે જય પરમાત્મા સદા છે. આ તુલસીદાસજી નો મત છે, તુલસીદાસજી નો સિદ્ધાંત છે. એટલે મંદિરમાં પરમાત્મા બિરાજે છે. પૂજ્ય હરિકૃષ્ણ સ્વામી અહીંયા આવ્યા, સ્થાનિક હરિભક્તો ના સંપૂર્ણ સહકારથી, સુરત ના હરિભક્તો ના સહકારથી પુણ્ય ભજન અહીંયા મંદિર બનાવ્યું. સુંદર મજાના એમાં દાખલાઓ મળ્યા. મૂર્તિ નું દાન સુરત ના મૂર્તિ શંકરભાઈ પટેલ તરફથી, હનુમાનજી અને ગણપતિજી જે પ્રતિમાઓ છે એનું દાન બાલુભાઈ પટેલ અને ભટુભાઈ સાકરિયા, આ હરિભક્તો ના સહકારથી કોઈ પણ ને ખૂબ લાભ થયો. સારા સારા હરિભક્તો ગુપ્તી વાત કરેલી છે. અગત્યની વાત હોય મંદિરમાં તો સૌથી અગત્યની વાત છે આચાર્ય મહારાષ્ટ્રી ની બાબત. આચાર્ય મહારાષ્ટ્રી આ સ્વરૂપ ની જયારે આરતી ઉતારે ત્યારે જે સ્વરૂપ સેવાને યોગ્ય પૂર્વને યોગ્ય રહેશે અને થાય છે. આ સ્વામિનારાયણ ભગવાન નો સિદ્ધાંત છે. શિક્ષાપત્રી ની અંદર પણ સ્વામિનારાયણ ભગવાને આ જ આજ્ઞા આપેલી છે. જ્યાં સુધી આ લાલ પાંચ ઘડી આચાર્ય મહારાજ અહીંયા આવે એ પરિશ્રમ લેથી આપણા ઉપર કૃપા કરી આપણા ઉપર દયા કરી અહીંયા ન પધારે ત્યાં સુધી આપણો કરેલો જે કઈ પ્રયત્ન છે પ્રતિષ્ઠા એ આચાર્ય મહારાજ થી કરી શકે આ અધિકાર શ્રીજી મહારાજ નો આપેલો છે. પણ આજની તારીખે પણ એ દેશમાં વરસાદ અને અમદાવાદ દેશ ની અંદર કોઈ પણ મંદિર નિર્માણ થાય સંતો પ્રયત્ન કરે, હરિભક્તો પ્રયત્ન કરે, પરમાત્મા નું સુંદર સ્થાન બનાવે. પણ પ્રતિષ્ઠા નો અધિકાર સ્વામિનારાયણ સંપ્રદાયમાં આચાર્ય મહારાજ સિવાય કોઈને નથી. અને કલ્યાણ પણ ધર્મકુળ નો આશ્રિત જે હોય એનું સ્વામિનારાયણ ભગવાને કીધું કલ્યાણ છે. એના છે હવે તમારી ફરજ બને છે મંદિર કરનારા મંદિર કરી ગયા, પ્રતિષ્ઠા કરનારા આચાર્ય મહારાજ ને પરિક્રમ પ્રયત્ન કરી અને પ્રતિષ્ઠા કરી. પણ હવે આ સ્વરૂપ પાસેથી તમારે મેળવવાનું છે. તમે જેટલી ભાવનાથી જેટલા હેતથી જેટલા પ્રેમથી આ સ્વરૂપ ને સેવશો એની પાસે ગમે એવી તમે ભાવના સતામ નિષ્ઠા લઈને દેશો આ સ્વરૂપ ની ભાવના તમારી પૂરણ કરશે. આમાં કોઈ પણ જાતની ખામી નથી, ખામી ફક્ત તમારી કે તમે આમાં સેવામાં જેટલી કાચર રાખો તમને એમની કરેલી જે સેવાઓ છે એમણે જે કઈ પ્રયત્ન કરેલો છે એ ત્યાં મૂર્તિ મંદિર
સ્વરૂપે છે. સભામંડપ જુઓ, પાછળ ભાગમાં અત્યારે મોટું મકાન જોયેલું એ છે, એ જુઓ. એ સિવાય પણ શ્રીનાથ સ્વામી અને રાજકિશોર સ્વામી ના સદાય માટે આ પ્રયાસ કરે છે. આજની તારીખે પણ મહારાષ્ટ્રની અંદર સુર રોડ છે, ત્યાં પણ મંદિરનું કામ એમના હસ્તે ચાલી રહ્યું છે. પરમાત્મા એમને ખૂબ શક્તિ આપે, બળ આપે. પૂજ્ય આચાર્ય મહારાષ્ટ્રીએ બેસી અને એમને ખૂબ આશીર્વાદ આપે કે આ સંતો હંમેશા માટે આવા સુંદર મજાના શ્રીજી મહારાજ જે કાર્યથી રાજી થાય છે તેવા સત્કાર્ય હંમેશા માટે કરે. અને આ યોગ તો અહીંયા જે સ્વરૂપ આચાર્ય મહારાષ્ટ્રીએ પ્રતિષ્ઠા કરેલી છે તે સ્વરૂપના હંમેશ દર્શનો કરે. નાગરિકો અને માતાઓ એમના બાળકોને હંમેશ માટે પોતે દર્શન કરવા જાય અને બાળકોને નિયમિત મંદિરે દર્શન કરવા મૂકે એ આજના દિવસે, આજના મંગળ દિવસે અહીંયા બિરાજતા ઘનશ્યા મહારાજને ચરણ કરવાના પ્રાર્થના તો મારા સભ્ય મંદિરા માં પૂર્વ સ્વામી ગરીબ માં પકડાઈ જાય છે. મોટા મોટા હાથીઓ હોય છે, એ મોટા મોટા હાથીઓ પણ ગરીબ માં પકડાઈ જાય છે, પણ પકડાયા પછી એનો નિભાવ કરતો. બાળબચ્ચાઓને આપવામાં આવે અને જે થાળ હોય એને ઘરને પણ પ્રસારી આપવામાં આવે. આવી એક સિસ્ટમ સરસ સુંદર તૈયાર છે. તો સવારની અંદર બેઠેલા તમામ ભાઈઓ અને ભાઈઓને મારી એક નમ્ર વિનંતી છે કે જેને જેને કાયમી થાળ નોંધાવવા હોય તો એ કાયમી થાળ પણ નોંધાવી શકે છે, જેથી કરીને આપણા વડવાઓ જે થઈ ગયા એ વડવાઓને આ તિથિએ દિવસે પણ ભગવાનને સરસ સુંદર થાળ થાય, પ્રસાદી આપણને મળે અને નાના નાના બાળકોને પણ પ્રસાદી મળે એવી સ્કીમ અમારા હરિકેશવ કોટાને સ્વામી અહીંયા આગળ કરેલી છે. અને દરેક હરિભક્તોનો કેટલાક એવા હરિભક્તોનું માનવું છે કે આપણે અહીંયા કાયમી થાળ બાંધવાના છે, આવી રીતે ચર્ચા વિચારણા ચાલી રહેલી છે. તો અત્યારે આનું શરૂ કરે બ્રહ્મનિષ્ઠ સંતો આજના પ્રસંગે મારા પૂર્વ વક્તા સ્વામી બ્રહ્મપ્રિયદાસજી સ્વામીએ ખૂબ ખૂબ વાતો મંદિર સંબંધે તેમજ આ મંદિરની અંદર તન મન અને ધનવૃદ્ધિને સાથ સહકાર આપ્યો એ સંબંધી ખૂબ ખૂબ વાતો કરે. આ સંતોનો પણ પ્રયત્ન છે, શ્રીજી મહારાજના સંકાલન સમયથી આરંભીને આજ દિવસ સુધી સત્સંગની પ્રવૃત્તિ થાય, સત્સંગ વધે તેના માટે સંતો રાત દિવસ ગામડે ફરતા હોય અને સત્સંગની ખૂબ ખૂબ પ્રવૃત્તિ કરતા હોય. તો ખૂબ મહેનત કરીને આવું સરસ જે મજાનું મંદિર બનાવ્યું છે એ મંદિર તો બની ગયું. સ્વામિનારાયણ ભગવાનની શિક્ષા રૂપિયાની આજ્ઞા મુજબ આજે પ્રતિષ્ઠાપન થઈ ગયું. ભગવાનની જે આજ્ઞા એ આજ્ઞા પ્રમાણે જો આપણે રહીશું તો આ લોકો સુખી થઈશું અને મારા તો વચન છે પરલોક ની અંદર પણ સુખી થઈશું. જયારે આનો સમય થશે ત્યારે ભગવાનનું વચન છે મારા જન્મે અંતકારે ભરોને મારે આવું વિરુદ્ધ મારું સદનું સર્વે જન્મે જણાવવું આ તો સ્વામિનારાયણ ભગવાનનું વચન છે. એટલે મહારાજ આ લોકમાં આપણને સુખી કરશે અને પરલોકની અંદર સુખી કરશે. એટલે આજના દિવસે બહુ વિશેષ વાતો નથી કરવી. તમારા બધાના ઉપર સદગુરુ કોઠારી સ્વામી હરિકેશ્વર સ્વામી એમને ખૂબ દયા કરી છે એ તો બોલવું નહીં, ઓછું બોલવું અને કામ ચાલુ કરવું. જ્યાં જ્યાં પોતે મનતા તમે હતા ત્યાં રહીને અમે આવી રીતે સત્સંગની ખૂબ સેવા કરી. જયારે અહીંયા ગયા હતા સુરત મંદિરની તો સેવા કરે, પરંતુ સુરત થી દૂર આવું નાનું જે ગામ જ્યાં નાનો સત્સંગ છે ત્યાં પણ રાત્રિ દિવસ ધ્યાન રાખીને દિવસમાં એક વખત દિવસમાં બે વખત એનું આખું મંડળ છે.
શ્રીનિવાસ સ્વામી હોય, એમની સાથે ભક્તિ સ્વામી રહેતા હોય, કે બીજા કોઈ પણ સંતો રહેતા હોય, આ બધા સંતો ના સાર સહકારથી સરસ મજાનું મંદિર તૈયાર કર્યું છે. ત્યારે આજના દિવસે અહિયાં હરિભક્તો નિયમ લે મંદિરે જવું. મંદિરમાં વિરાજમાન જય કૃષ્ણ મહારાજ એમની પાસે ઉભા રહીને પાંચ માળા પહેરી હોય, પાંચ પ્રદક્ષિણા કરવી, કલ્યાણ આપનારો તો એ સ્વામિનારાયણ ભગવાન છે. એનો જો દ્રઢ આશરો રાખશો, એનો જો સ્મરણ કરશો, એનો જો ભજન કરશો, તો ભગવાન તો કહે છે કે આલોકમય પૂજા કરવી, એનો જ આપણું શ્રેય સમાયેલું છે. તો આજના દિવસે સદગુરુ પ્રકારે સ્વામી હરિકૃષ્ણદાસજી સ્વામી એમને આજે લાખો ધન્યવાદ. અંદાબુ મંદિર જોયું અને અહીંયા આગળ નાના સત્સંગની અંદર આટલી બધી જે મહેનત કરી અને સરસ સુંદર સુશોભિત જે મંદિર તૈયાર કર્યું, તેનાથી વડતાલના તમામ સંતો ખૂબ લાગી ગયા છે. એટલે એમને આજે અમે ખૂબ લાખો ધન્યવાદ આપીએ છીએ. અને તમે અહીંયાના હરિભક્તો અને સુરતના હરિભક્તો જે રીતે અમને સહકાર આપો છો, જે રીતે અમને સાથે રહીને સેવાના સત્સંગના કામો કરો છો, એવા સદાની માટે કરતા રહેજો. એવી આજના દિવસે વડતાલમાં શ્રી કૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ એમના ચરણોમાં પ્રાર્થના કરી હું મારું વક્તવ્ય પૂર્ણ કરું. ખરેખર પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી સુંદરજી જયારે પહેલા હતા ત્યારે આ મંદિર હાથ મુક્ત થયેલું અને એક હાથ વર્ષ થયા પછી થોડો કામ નો પ્રારંભ થયો અને ત્યાર પછી પાછા એટલે આ મંદિર નું પૂર્ણ રીતે નિર્માણ થયું. સુરત સત્સંગ સમુદાય એટલો બધો વિશાળ છે કે માર્ગદર્શન આપનાર હોય તો જાય છે ત્યાં સેવા એની મળી શકે છે, પહોંચી શકે. આમાં આપણા માટે